वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं दामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरि प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं चकरुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 21 डिसेम्बर 2020 सोमवार लोयाधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोयाधाम परिवार ने तमाम भक्त जनों ने मारा हेत थी जय स्वामीनारायण। वाला भक्तो मुक्त मुनि चरितम अंतर्गत अपने ए जोई रहा था ए परोपकारी संत मुरदाजी महाराज रतनबाई ने कहे छे के बेटा रतन
રાધાએ જન્મ લીધો ને બેટા, ભગવાનને જરૂર આવવું પડશે. તું તો કૃષ્ણની દાદીમાં બનીશ. મૂળદાસના શબ્દથી રતનનું દિલ અને મન આનંદથી નાચી ઉઠ્યું છે. દીકરીનું નામ રાધા રાખવામાં આવ્યું છે અને એવી રીતે દિવસો એ બાળે રાધાને ઉછેરવામાં દિવસો વ્યતીત કરે છે. હવે આપણે આગળ જોઈએ. સંત પણ રાજી થઈ મને શીખ આપે ખરી પ્રતિદને, સંત પણ રાજી થઈ મને શીખ આપે ખરી પ્રતિદને, તથા સુણાવે કથા જ ભારે, તથા સુણાવે કથા જ ભારે, જ્ઞાન વિરાગ તણીય પારે, જ્ઞાન વિરાગ તણીય પારે, વળી માત આપે સંસ્કાર, વળી માત આપે સંસ્કાર, તેથી વધે દ્રઢતાય પાર, તેથી વધે દ્રઢતાય પાર, તેથી વધે દ્રઢતાય પાર, વળી માત આપે સંસ્કાર, તેથી વધે દ્રઢતા અપાર, એમ વહી ગયા વર્ષ સોળ, ઓડી ઉડી આનંદની છોડ, એક દિન સંધ્યા પછી સંત હૃદય ધારી ભલા ભગવંત, બેઠા હતા આશ્રમમાં બાર, એક વિપ્ર આવ્યો તે હવાર, બેઠા હતા આશ્રમમાં બાર, એક વિપ્ર આવ્યો તે હવાર, દિશે કાયા તો તેની યુવાન, વર્ણ ગૌરને સ્વરૂપવાન, દિશે કાયા તો તેની યુવાન, વર્ણ ગૌરને સ્વરૂપવાન, આવી ચરણમાં શેષ ધર્યો, એમ નામન સંતને કર્યો, આવી ચરણમાં શીશ ધર્યો, એમ નામન સંતને કર્યો, ત્યારે સંતે પૂછ્યું કરી પ્યાર, ક્યાંથી આવો તમો નિર્ધાર, ત્યારે સંતે પૂછ્યું કરી પ્યાર, ક્યાંથી આવો તમો નિર્ધાર. એ મહાત્મા સંત ખૂબ પ્રસન્ન થયા બાળ રાધાનો જન્મ થયો. બાળ રાધા દિન પ્રતિદિન મોટી થતી જાય છે અને મહાત્મા મૂળદાજી મહારાજ અને રતનબાઈ ને સંસ્કાર આપે છે. એમના જીવનમાં ધર્મ, એમના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. વળી માત આપે સંસ્કાર, તેથી વધે દ્રઢતા અપાર. માતાના સંસ્કારથી બાળા જે રાધા, એમાં દિવસે ને દિવસે સંસ્કાર વધતા જાય છે.
અને દ્રઢ કરે છે કે મને મારી માએ જે સંસ્કાર આપ્યા છે ને એ મારે વધારવા છે. એ જેમ કહે એમ મારે કરવું છે. એમના સંસ્કારને લાંછન લાગે, એમના સંસ્કારને કોઈ ટકોર કરે, મને જોઈને એ ન ચાલે. કારણ કે અંતે તો સમજણ વાળા હતા ને રાધાબાઈ. એમ વહી ગયા વર્ષ સોળ, ઉડી ઉડી આનંદની છોળ. હમણાં કહ્યું તેમ રાધા મોટી થતી જાય છે, સોળ વર્ષની થાય છે, અને રતનબાઈના હૃદયમાં આનંદ આનંદ છવાય છે. એક દિન સંધ્યા પછી સંત હૃદયધારી ભલા ભગવંત બેઠા હતા આશ્રમમાં બાર. એક વિપ્ર આવ્યો તે હવાર. એક દિવસ સંધ્યા કેળે એ મહાત્મા મૂળદાજી મહારાજ બહાર બેઠા હતા એમના સેવકો સાથે. સંધ્યા થયો એટલે મૂળદાજી મહારાજ સંધ્યા વિધિ કરવા માટે અંદર ગયા સેવકગણો સાથે. સંધ્યા પૂર્ણ થયો અને સેવકો જ્યારે બહાર નીકળતા હતા આશ્રમની બહાર, ત્યારે એક વિપ્ર ત્યાં આવ્યો. એક વિપ્ર આવ્યો તે હવાર, તે જ ક્ષણે એક વિપ્ર ત્યાં આવ્યો. દિશે કાયા તો તેની યુવાન, વર્ણ ગૌર ને સ્વરૂપવાન. આવી ચરણમાં શિષ્ય ધર્યું એમ નમન સંતને કર્યું. એ વિપ્ર જે મહાત્મા મૂળદાજી મહારાજના સેવક ગણ હતા, એ સેવક ગણને વંદન કર્યા, નમન કર્યા, અને નમન કર્યા ત્યારે પૂછ્યું કે આપ ક્યાંથી પધારો છો. ત્યારે સંત પૂછ્યું કરી પ્યાર, ક્યાંથી આવો તમો નિર્ધાર. તમે ક્યાંથી પધારો છો, તમે ક્યાંના રહેવાસી છો? ત્યારે વિપ્ર કહે છે કે હું આનંદ રામ છું, અને હું કાશીથી વિદ્યા અભ્યાસ કરીને આવી રહ્યો છું, અને એ આનંદરામ કહેવા લાગ્યા કે ભાઈ કે હું મારા ગુરુના સમીપેથી વિદ્યા લઈને આવી રહ્યો હતો, અને વિદ્યા લઈને આવી રહ્યો હતો, અને ત્યારે મને યાદ આવ્યું કે કાશી વિશ્વનાથનું દર્શન કરી, અર્થાત ભગવાન કાશી વિશ્વનાથ ક્યાં છે? કાશીમાં છે. કે ભગવાન કાશી વિશ્વનાથ દર્શન કરી વિદ્યાભ્યાસ શરૂ કર્યો હતો, અને સંકલ્પ કર્યો હતો કે વિદ્યાભ્યાસની સમાપ્તિ પૂર્ણ થાય ત્યારે સોમનાથના દર્શન કરવા મારે, અને સોમનાથના દર્શન કરીને મારે ઘેર જવું, અને ભગવાન વિશ્વનાથ અને ભગવાન સોમનાથના દર્શન કરી પછી જ હું મહેમદાબાદ જઈશ. આવા વિચારો એ સેવકગણ સમક્ષ રજૂ કર્યા. એ રજૂ કર્યા અને રજૂ કર્યા અને રજૂ કરીને જ્યાં સંત મૂળદાજી મહારાજની જગ્યા હતી, જ્યાં આશ્રમ હતો, એ સેવકગણને કહે છે કે હું મહેમદાબાદ રહું છું, કાશી વિદ્યાભ્યાસ કરતો હતો, અને મારો સંકલ્પ હતો કે ત્યાંથી વિદ્યા અર્જિત પૂર્ણ કરી સોમનાથના દર્શન કરી ઘરે જવું, પરંતુ ઘર તો દૂર છે, ત્યારે મારે રાત વાસ કરવો છે.
એટલા માટે મને એમ થયું કે આશ્રમ કે ધર્મશાળા મને કોઈ બતાવે ને તો ત્યાં હું રોકાઈ જઉં. ત્યારે જે સેવકગણ હતા એમાં શું ચિંતા કરો તમે, અમારા જે ગુરુ છે એ મહાત્મા મૂળદાજી મહારાજ છે, એમનો આશ્રમ અહીં જ છે, અહીં જ છે. પછી તે સેવકગણ હતા, એમની સાથે સજ્જનો ઘણા વ્યક્તિ હતા. પછી એક સજ્જન વ્યક્તિએ કીધું કે હું તમને ત્યાં મેળી જાઉં. પછી એ સજ્જન વ્યક્તિ એ આનંદરામને લઈને જ્યાં મૂળદાજી મહારાજની ધર્મશાળા હતી એ મૂળદાજી મને ધર્મશાળા તરફ લઈ ગયા. એ ધર્મશાળા થઈ લઈ ગયા અને કીધું કે ભાઈ આજે ધર્મશાળા મહાત્મા મૂળદાજી મહારાજની છે, ત્યાં દીન દુખી કે ભૂલા પડ્યા હોય, ભટક્યા હોય કે અનાથ હોય, અનાધાર હોય, ત્યાં લોકોને જમાડે છે અને રાખે છે અને સેવા કરે છે. અને આ જે આશ્રમ છે ને ભાઈ, એ અમારા અમરેલીનું નાક છે અને મહાત્મા મૂળદાજી છે ને એ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે. અને આ બાજુ એ આશ્રમમાંથી દર્શનાર્થીઓ આરતી કરીને બહાર નીકળતા હતા અને કહ્યું કે ચાલો ચાલો ભાઈ જલ્દી અંદર, નકર આશ્રમ બંધ થઈ જશે. આનંદરામ અને એમની સાથે જે સજ્જન વ્યક્તિ મેળવા આવ્યો છે એ આશ્રમમાં પ્રવેશ કરે અને આશ્રમવાસી સિવાય બીજું કોઈ દેખાતું નથી, એટલે કોઈ દેખાતું નથી. એ આશ્રમમાં નિરવ શાંતિ છવાયેલી છે અને એ નિરવ શાંતિ છવાયેલી છે ત્યાં આશ્રમમાં એક કુટિયા નીચે મૃગચર્મ ઉપર મૂળદાજી મહારાજ માળા કરી રહ્યા હતા. અને આનંદરામ એ તો અજાણી વ્યક્તિ હતા મૂળદાજી મહારાજ માટે, એટલે મૂળદાજી મહારાજે એમના સેવક ગણો હતા એમને પૂછાવરાયું અને સાદ કર્યો કે પેલા જે ભાઈ આવ્યા છે એ કોણ છે, પૂછાવો, કઈ જરૂર છે, કઈ સેવાની જરૂર હોય તો જણાવો, પૂછાવરાવો, જાઓ એમને બોલાવો મારી પાસે, બોલાવો. પછી એ સેવકગણ એ આનંદરામ પાસે જાય છે અને કહે છે કે આપને મૂળદાજી મહારાજ બોલાવે છે. મૂળદાજી મહારાજ પાસે આનંદરામ આવે છે અને કહે છે, અહીં આવ્યો છું મહારાજ, કહ્યું જેવું હતું તેવું આજ મૂળદાજી મહારાજ કહે છે કે આવો આવો ભાઈ, તમે બેસો, ક્યાંથી આવો છો? ત્યારે આનંદરામે વંદન કર્યા અને આનંદરામે નમ્ર ભાવે જવાબ આપ્યો કે બાપજી, હું કાશીમાં સંસ્કૃત વિશ્વ જે દેવનાગરી ભાષા છે, જે સંસ્કૃત ભાષા, એનો અભ્યાસ સંસ્કૃતનો કરતો હતો કાશીમાં, અને અભ્યાસ પૂરો થતા ઘેર જવા નીકળ્યો છું, પણ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનની ઈચ્છા હતી એટલા માટે સોમનાથ જતા અહીં આવ્યો છું. અને થાક્યો છું, મને એમ લાગ્યું કે ચાલો અહીં ઘડીક વાર રોકાઈ જાઉં અને રોકાઈને કાલ સવારે હું અહીંથી નીકળીશ. ત્યારે મૂળદાજી મહારાજને એમ થયું કે આ આનંદરામ છે ને, એ આનંદરામને ભૂખ લાગી હશે, યાત્રાળુ છે, ભૂખ્યા હશે, ખૂબ લાંબો રસ્તો કાપીને આવ્યા છે. એટલે તરત પૂછ્યું,
ઓહો તમે તો ભૂખ્યા હશો, તમે ચિંતા ના કરો, એમ કહી મુલતાજી મહારાજ રતનભાઈ ને સાદ પાડે છે કે બેટા રતન, જો કોઈ કાશીથી ભણેલા વિદ્વાન આવ્યા છે એમને જમાડવાની અને સુવાડવાની વ્યવસ્થા કરો. ખૂબ થાકીને આવ્યા છે. અને રતનભાઈ આવે છે મહાત્મા પાસે અને કહે છે, હા બાપુ, હા બાપુ, મેં સાંભળ્યું આ યાત્રાળુને રહેવા માટે હું વ્યવસ્થા કરી આપું. પછી મૂળદાજી મહારાજની આજ્ઞાથી રતનબાઈએ જમાડવાની અને સુવાડવાની વ્યવસ્થા કરી. અને એ જે આનંદરામ હતા એ આનંદરામને ખૂબ ભાવથી મૂળદાજી મહારાજે જમાડ્યા. અમને કુટીર હતી એ કુટીરમાં વ્યવસ્થા સુવાડવાની કરી દીધી. મૂળદાજી મહારાજનો ભાવ જોઈ, એમનો પરોપકાર જોઈ, એમની વાણી જોઈ, એમની સાધુતા જોઈ, એમનો વ્યવહાર જોઈ, અને જ્યારે આનંદરામ આરામ કરતા હતા કુટિયામાં અને કુટિયામાં આરામ કરતા કરતા વિચાર કરે છે કે જે સજ્જન વ્યક્તિએ મને વાત કરી હતી ને, કીધું હતું ને હમણાં સજ્જન વ્યક્તિ શું કીધું હતું કે મૂળદાજી મહારાજ છે ને ભગવાનનો અવતાર છે. એટલે એના મનમાં થવા લાગ્યું આનંદરામના મનમાં કે પેલા ભાઈ મને કીધું તું સજ્જન વ્યક્તિએ કે આનંદરામ સાંભળ કે આશ્રમમાં જે મૂળદાજી મહારાજ છે ને બહુ પરોપકારી સંત છે, ભગવાન જેવા સંત છે, મને આજે અનુભૂતિ થઈ, એવો વિચાર કરે છે આનંદરામ. આનંદરામ એવી રીતે વિચાર કરે છે, હું ઘણી જગ્યાએ ફર્યો, ઘણા તીર્થોમાં ફર્યો, કાશીમાં ફર્યો, વૃંદાવનમાં ફર્યો, અયોધ્યામાં ફર્યો, બધી જગ્યાએ ફરતા ફરતા અહીં આવ્યો છું અને ઘર તરફ જવા, કાલે ઘરે જવાનો છું, તો બધી જગ્યાએ ફરતા ફરતા મને મૂળદાજી મહારાજ જેવા સંત ક્યાંય ન મળ્યા, ક્યાંય ન મળ્યા. બસ મને મારા ગુરુએ એક આજ્ઞા કરી હતી, એક મેં મારા ગુરુ જોયા, મને મારા ગુરુએ એક આજ્ઞા કરી હતી અને દક્ષિણા માગી હતી. દક્ષિણા આપે ને જ્યારે વિદ્યાર્થી હોય ગુરુ પાસે વિદ્યા અર્જિત કરીને પછી ગુરુ દક્ષિણા આપે, ત્યારે એમના જે ગુરુ હતા કાશીમાં એક ગુરુ એટલું જ કીધું કે બેટા આનંદ, તું મને એક વચન આપ, તને મેં વિદ્યા આપી છે, મારે તારી પાસેથી કંઈ જોતું નથી, ધન નથી જોતું, પદાર્થ નથી જોતું, કંઈ નથી જોતું, બસ તું મને એક વચન આપ. ત્યારે આનંદરામ કહે છે, હે ગુરુ, તમે જે કેવું વચન આપીશ, તમારે તો માંગવાનો અધિકાર છે. ત્યારે એમને ગુરુ કહે છે કે બેટા આનંદરામ, એક વચન તું મને આપ, એ વચન એ છે કે જે તારી યુવાની છે તે જે યુવાન વ્યક્તિઓના જીવનદીપ બુજાવવાની તૈયારીમાં હોય ને તેના માટે તું દિવેલ રૂપ બનજે. શું કીધું તેના ગુરુએ કે બેટા આનંદરામ સાંભળ, તારી વિદ્યા પૂર્ણ થઈ છે, તારી વિદ્યા પૂર્ણ થઈ છે, તું મને એક વચન આપ, તું મને એવી દક્ષિણા આપ કે જે તું આ આખી જિંદગી પાળી શકે, બસ એ વચન એ છે કે તારી યુવાની છે અને જે યુવાન વ્યક્તિ હોય અને એનું જીવનથી બુજાવવાનું હોય તો એ જીવન બુજાવવાનું હોય તો તેના માટે તું દિવેલ રૂપ બનજે. શું જેનું મન અને દિલ તૂટી ગયું હોય ને એવી વ્યક્તિઓના મન અને દિલ બાંધવામાં તું દોરડી રૂપ બનજે. અને જે એકલો વ્યક્તિ હોય ને એ થાકી ગયો હોય ને તો તું એને તું એનો સહયોગી બનજે અને એમને દિશા બતાવજે અને દિન દુખી હોય એના દુઃખનું નિવારણ કરજે, એના દવારૂપ તું બનજે. આ છે મારી ગુરુ દક્ષિણા, તું મને આ દક્ષિણા, બીજું મારે તારી પાસે કઈ જોતું નથી. આમ આશ્રમથી એ આનંદરામ કાશીથી વિદાય લેતા હતા અને ગુરુને વચન આપ્યું, હે ગુરુવર, હું તમને વચન આપું છું, હું જીવનમાં ક્યારેય
દુઃખી વ્યક્તિને ક્યારે વધુ દુઃખી નહીં કરું, એને સુખી કરીશ, એને સહયોગી થઈશ, એના જીવનમાં હું દિવેલે રૂપ બનીશ. આવા વિચાર કરે છે કે મેં એક મારા ગુરુને વચન આપ્યું હતું, મેં એક મારા ગુરુ જોયા, અને બીજે આ મૂળદાજી મહારાજ જોયા જે ભગવાન જેવા પુરુષ છે, ભગવાન જેવા પુરુષ છે. મને પેલા સજ્જન વ્યક્તિએ વાત કરી હતી ને કે મૂળદાજ ભગવાનનો અવતાર છે, એ તદ્દન સાચી વાત છે હો. કેટલો શાંત ગંભીર ચહેરો હતો, કેટલું ભાલમાં બ્રહ્મ તેજ ઝળકી રહ્યું હતું. આ ભગવાન સોમનાથની દયા તો જો, દયા તો જો. વિના પ્રયાસે મને આ સંતના દર્શન થયા, વિના પ્રયાસે, વિના પ્રયાસે. અને ખરેખર તો જીવનમાં તો વિના પ્રયાસે જ આપણને બધું મળે છે, સાચી વાત ને ભગત? આપણે કંઈ કરીએ છીએ? કશું જ નહીં. કાલે જ આપણે જોયું તો કંઈ નથી કરતા, બધું જ મહારાજને મોટા કરે છે, બધું મહારાજને મોટા કરે છે. આપણે કરતા જ નથી, કંઈ કરતા નથી, કંઈ કરતા જ નથી. આવા વિચારો આનંદરામ કરે છે, અને આવા વિચારો ની વચ્ચે આનંદરામ પછી નિંદ્રાધીન થયા. રાત્રિના 2 વાગ્યા હશે, અને 2 વાગ્યા હશે, અને આ બાજુ મૂળદાજી મહારાજ પણ આરામ કરે છે, અને મૂળદાજી મહારાજ આરામ કરે છે, અને આરામ કરતા તેજ તેજ ને તેજ અતિ તેજ વિના ન ભાસી કાઈ, સંત જાગ્યા ત્વર નિંદ થી મન આશ્ચર્ય ન સમાય, અતિ શીતળ શાંત ને ઘણું સુખદ હતું જે તેજ, તેમાં નિરખી નાથને છોડી સંતે સતવર સેજ. રાત્રિના 2 વાગ્યા હશે, અને મૂળદાજી મહારાજના કમરામાં તેજ તેજ છવાઈ ગયું. શું છવાઈ ગયું? તેજ છવાઈ ગયું. જ્યાં આંખ ખોલે ને ત્યાં પ્રભુ કૃષ્ણના દર્શન થાય છે મૂળદાજી મહારાજને. પ્રભુ કૃષ્ણના દર્શન થાય છે, અને સફાળા મૂળદાસ બેઠા થઈ વંદન કરી પ્રાર્થના કરવા લાગે છે, પ્રાર્થના કરવા લાગે છે, પ્રાર્થના કરવા લાગે છે. નમી નમી લાગ્યા પ્રભુ પાય, જેની જોતા તા વાટ સદાય, વહે આંખેથી ગંગા જમુના, આજ કોડ પૂરા થયા જૂના, દેખ્યું શામનું સુંદર રૂપ, મનોહર ને અતિ અનુપ, હાથ બંસી ને મુકુટ માથ, હસે મંદ મંદ પ્રેમ સાથ, બેઉ ગાલે પડે રૂડા ખાડા, બાંધ્યા બાજુ બંધ ભુજ આડા, ખરી શોભે ગળે વનમાળ, રાતા અધર અતિ રસાળ. પ્રભુ કૃષ્ણના દર્શન થાય છે, અને મૂળદાજી મહારાજને આશ્ચર્યના આનંદનો કોઈ પાર રહેતો નથી, અને આંખેથી ગંગા ને જમુના વહી જાય છે. અને ઘણા દિવસથી એમને કોળ હતા, ક્યારે પ્રભુ મને દર્શન આપે, ક્યારે પ્રભુ મને દર્શન આપે, ક્યારે પ્રભુ દર્શન આપે. અને મૂર્તિ પણ પ્રભુ કૃષ્ણની સોહામણી હતી, મનોહર હતી, અને અતિ અનુપતિ હી, અતિ અનુપતિ. મુગટ માથી હતો, અને મંદ મંદ હાસ્ય કરતા હતા, ગાલે ખાડા પડતા હતા, અને બાજુબંધ બાંધ્યા હતા ભુજ પર, અને ગળામાં શોભતી વનમાળા, અને અધર રાતા હતા, નાસિકા નમણી હતી, અને ત્રિવળી એક સમાન હતી, ખરું ઉદર પીપળ પાન. આવી રીતે વર્ણન મૂળદાજી મહારાજ કરે છે, અને મંદ મંદ હાસ્ય કરે છે ભગવાન. અને ભગવાન કહે છે કે મૂળદાસ, તારી સેવા સાધના અને નામ સ્મરણથી હું અતિ પ્રસન્ન થયો છું. શું કહે છે? તારી સેવા સાધના અને નામ સ્મરણથી હું અતિ પ્રસન્ન થયો છું, માટે તારી જે ઈચ્છા હોય ને એ તું માંગ,
તારી ઈચ્છા હોય એ તું માંગ, તને જે ગમતું હોય તું માંગી લે, કારણ કે તે મારા માટે છે ને બહુ મોટું બલિદાન આપ્યું છે. એમ સ્તુતિ કરીને તે વાર નમ્યા ચરણમાં ધરી પ્યાર, ત્યારે બોલ્યા નંદકુમાર, જે છે દ્વિભુજ સદા સાકાર. અને જ્યાં પ્રભુ આવી રીતે કહે છે, માગવાનું કહે છે, અને મૂળદાજી મહારાજ કહે છે કે પ્રભુ આપ મળ્યા છો, શું માંગું તમારી પાસે, શું કહે છે, શું માંગું, શું માંગું, પણ એક જ માંગણી છે. આપ કહો છો તે એક જ માંગણી છે, આપ રાધાના લગ્ન ને કાજ ચિંતા ધરતા તા મુનિરાજ. પ્રભુ માંગણી તો એ છે, આ રાધાને છે અને આ જે રતન છે ને એને આપ સંભાળી લો પ્રભુ. પ્રભુ મારું શરીર હવે વૃદ્ધ થયું છે, શું કહે છે, શું કહે, મારું શરીર વૃદ્ધ થયું છે, ભગવાન તમે આ રાધાને રતનને આપ સંભાળી લો, સંભાળી લો, સંભાળી લો, બસ હવે મારે આપનું ભજન કરી આ દેહને પૂર્ણ કરી આપની પાસે આવી જવું છે ભગવાન. હું વૃદ્ધ થયું છે ભગવાન, આપ હવે મને લઈ લો અને રાધાને રતનને આપ સંભાળી લો. ત્યારે પ્રભુ કહે છે કે મૂળદાસ, સમય જતા ભગવાન આયા પ્રગટ થશે. શું કહે છે પ્રભુ, કે સમય જતા અસુરો નો ઉપદ્રવ થશે અને પરબ્રહ્મ ભગવાન જન્મ ધારણ કરશે, અને એ સમયે આમ એક મુક્તાત્મા પધારશે અને મુક્તાત્મા પ્રગટ થશે, માટે તમે છે ને મૂળદાજ તમે રાધાનું લગ્ન આ આનંદ રામની સાથે કરાવી દો. શું કીધું ભગવાને મૂળદાજી મહારાજને, કે તમે છે ને આ રાધાનું લગ્ન આજે આશ્રમમાં આનંદરામ આવ્યા છે ને વિપ્ર, એમની સાથે લગ્ન કરાવી દો, કરાવી દો, એટલે તમે જવાબદારીથી છૂટા થઈ જશો. અને આ રાધાની ત્યાં અનાદિ અક્ષર મુક્ત પ્રગટ થશે, અને એ અક્ષર અનાદિ મુક્ત રાધા અને આ રતનબાઈનો ઉદ્ધાર કરશે. આવી રીતે કહી પ્રભુ અદૃશ્ય થયા છે, અને મૂળદાજી મહારાજ પ્રસન્ન થયા, અને પ્રસન્ન થઈ અને સવારે નાહી ધોઈ પૂજામાંથી પરવારી અને આનંદરામને બોલાવે છે, આનંદરામને બોલાવે છે. આનંદરામને બોલાવે છે, બોલિયા તહા આનંદરામ, મને પણ જો સુંદર શ્યામ આવી સ્વપ્નમાં આદેશ દીધો, મુજ પર અનુગ્રહ કીધો, માટે નહીં કરું આના કાની, થઈશ કૃતાર્થ વાત માની, હરી કરાવે જેનું લગ્ન તેથી બળ ભાગી, કિયો જન પછી જોઈ મુહૂર્તને વાર, કર્યા લગ્ન નક્કી નિર્ધાર, આવે દિન રાધા પરણાવી, અતિ હોલાસ મનમાં લાવી. મૂળદાજી મહારાજ પ્રસન્ન થયા અને સવારે ઉઠી પૂજા માટે પરવારી અને આનંદરામને બોલાવી અને વાત કરે છે કે બેટા આનંદ, તમારો થાક ઉતરી ગયો, કારણ કે પહેલા તો મેં મને પૂછવું પડે ને, થાકીને આવ્યા હતા કાશીથી આનંદરામ, તો પૂછ્યું આનંદરામ થાક ઉતરી ગયો, પૂજા પરવાર આવી ગઈ તમારી,
અને આનંદ આમ કે છે હા પૂજા વિધિ પૂર્ણ થઈ ગઈ છે, થાક ઉતરી ગયો છે. અને ત્યારે મોરદાજી મહારાજ કહે છે કે બેટા આનંદ, મને ભગવાને દર્શન દઈ અને આવી રીતે કીધું છે કે આ જે રતનની દીકરી છે, જે રાધા છે, એ રાધા મારી દીકરી છે, એ દીકરી રાધાને તને સોંપી છે. તારા જેવો વિદ્વાન સુપાત્ર આ મારી દીકરી રાધા તને આપવા ઈચ્છી રહ્યો છું. અને મૂળદાજી મહારાજની સાધુથી સાધુતાથી પ્રભાવિત તો હતા જ આનંદરામ. અને સાધુતાથી પ્રભાવિત બનેલા આનંદરામ માની ગયા કે મારા ભાગ્યનો કોઈ પાર નથી, મારું ભાગ્ય ઉદય થઈ ગયું છે. અને આનંદરામને લાગ્યું છે મારે પરિવારમાં પણ કઈ પૂછવાનું રહ્યું નથી. આનંદરામના પિતાજી મોતીરામ અને સૂરજરામ અને આનંદરામ એ બંને ભાઈ મોતીરામના દીકરા હતા. અને મોતીરામ આ બંને દીકરાને નાના છોડી સ્વર્ગે સીધાવી ગયા હતા. અને મૂળદાજી મહારાજે પછી આનંદરામને સહમતિ જોઈ અને ભાગ્ય માની અને મૂળદાજી મહારાજે રાધા અને આનંદરામના લગ્ન નક્કી કર્યા. અને લગ્ન નક્કી કરી લગ્નના દિવસ આવી ગયા અને રાધાને પરણાવી અને અતિ આનંદ મૂળદાજી મહારાજને થવા લાગ્યો. વિધિ થઈ સમાપ્ત જે વારે આવ્યા આશીષ લેવાને ત્યારે પાયે પડીને વંદના કરી સંતે ઉભા કર્યા ભાવ ભરી. લગ્ન વિધિ પૂર્ણ થયા આનંદરામ અને રાધાબાઈના અને લગ્ન વિધિ પૂર્ણ થયા અને લગ્ન વિધિ જેવા પૂર્ણ થયા તો ખ્યાલ છે ને આશીર્વાદ લેવા જાય બંને જણા. તો રાધાબાઈ અને આનંદરામ વિપ્ર એ બંને મૂળદાજી મહારાજના આશીર્વાદ લેવા અને રતનબાઈના આશીર્વાદ લેવા જાય છે. અને જે આશીર્વાદ છે એ આપણે કાલે જોશું. એ કથા પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.